જય સ્વામિનારાયણ ચાલો પૂજ્ય આદર્શ જીવન સ્વામીના મુખે સંત સમાગમના ચમત્કારો વિશે સાંભળીએ અને હા જો તમને વિડીયો ગમે તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો નહીં કોઈ વસ્તુ સંત સમાન સંત સમાન કોઈ વસ્તુ આ દુનિયામાં નથી એવી એક શ્રેષ્ઠ વાત એ સંતની ગણવામાં આવી છે દરેક શાસ્ત્રો આ સંતનો મહિમા ગાય છે દરેક જગ્યાએ આ સંતની મહત્તા બતાવવામાં આવે છે અહીંયા નિષ્ફળ સ્વામી સ્વયં ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં પોતે ગાય છે કામ દુગા કલ્પ પારસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર સંત છે એને કામદુગા કલ્પતરુ પારસમણી ચિંતામણી તુલ્ય પણ ન કહેવાય એનાથી એ વિશેષ આ સંત છે કારણ કે કારણ સાથે સમજાવે છે કે અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે એ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એ કામ દુગા ગાય કે જે ઈચ્છો એ તમને આપે કલ્પતરુ વૃક્ષ એની નીચે જવાથી જે આપણા સંકલ્પ હોય એ બધા ફળીભૂત થાય પારસમણી એમાં પણ એવું દૈવત છે કે જો લોઢાને અડાડવામાં આવે તે લોખંડ પણ સુવર્ણ કરી નાખે કોઈ હોશિયારના હાથમાં આવે તો એ તો રેલવેના પાટાને જઈને અડાડી આવે તો આખા હિન્દુસ્તાનમાં જેટલા પાટા છે એ બધા રેલવેના પાટા સુવર્ણના થઈ જાય તો આવું પારસમણીમાં દૈવત પડ્યું છે કે લોઢાને સોનું કરી નાખે અને ચિંતામણી જેવું ચિંતવ્ય તેવું આપણને મળે તો બાકી શું રહે જીવનની અંદર જેટલા પૈસા જોઈતા એટલા મળે જેટલી સાહેબી જોઈતી હોય એટલું મળે જેટલા પદ પ્રતિષ્ઠા જોઈતા એ મળે સત્તા જોઈતી હોય એ મળે સંપત્તિ મળે પરંતુ આ બધી જ પ્રાપ્તિ એ અલ્પ છે કારણ કે નાશવંત છે એ નશ્વર વસ્તુઓ આપે છે આ બધી વસ્તુઓ પરંતુ સંત જે આપણને આપે છે એ રહે અખંડ અટળ એ દ્વારા જે પ્રાપ્તિ થાય છે અચળ છે અટળ છે અખંડ છે શ્રીમદ ભાગવતમાં સુખદેવજી અને પરીક્ષિતના સંવાદની વાત આવે છે જ્યારે પરીક્ષિત રાજાને ઋષિનો શાપ થયો કે તમારું સાત દિવસમાં મૃત્યુ થાય અને એ વખતે પરીક્ષિત રાજા ગભરાઈ ગયા કારણ કે મૃત્યુ તો કોઈને પસંદ નથી એટલે એમણે મૃત્યુથી છૂટવા શું કરવું એના ઉપાય શરૂ કર્યા પરંતુ એ મૃત્યુથી કોણ છોડાવી શકે તે વખતે રાજાને પોતાનું લશ્કર નિરર્થક લાગ્યું કે આવું લાખોનું લશ્કર પરંતુ એ પણ મૃત્યુને રોકી શકવા માટે ના આપ તે વખતે પોતાનો મહેલ પોતાના રથ નોકર ચાકર છૈયા છોકરા રાણી વગેરે પોતાની ધન દોલત આ બધું જ પરીક્ષિતને શૂન્ય સમાન ભાસ્યું કારણ કે આ બધું જ ભેગું થઈને પણ પોતાને જે મૃત્યુનો શાપ અભિશાપ વળગેલો એનાથી અમને મુક્ત કરી શકે એમ નહોતું છેવટે એમના સદભાગ્ય એમને સુખદેવજીનો યોગ થયો અને સુખદેવજીને એમણે આ વાત કરી કે મને આવો શાપ થયો છે મારું મૃત્યુ થવાનું છે તમે મને મૃત્યુમાંથી ઉગારી લો તે વખતે સુખદેવજીએ પહેલી જ વાત કરી ત્વમ તું રાજન મરીશ્યસી પશુ બુદ્ધિ મીમામ જહી કે તું મરી જવાનો છે એવી તારી આ પશુ બુદ્ધિ એને છોડી દે કારણ કે તું મરવાનો જ નથી કારણ કે તું આત્મા છે મૃત્યુ તો શરીરનું છે આત્મા તો નૈનમ છિંદનતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક શસ્ત્ર કાપી ન શકે અગ્નિ બાળી ન શકે પાણી પલાળી ન શકે વાયુ સૂકવી ન શકે એવો અજર અમર છે તું શા માટે મૃત્યુથી બીવે છે અને એમ કહીને એમણે તેઓને સાત દિવસ સુધી કથા સંભળાવી એ કથાની ફલશ્રુતિ રૂપે પરીક્ષિત રાજા બારમા સ્કંદની અંદર છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહે છે કે તમે આજે મને જ્ઞાન આપ્યું એનાથી મને શું ફળ મળ્યું તો પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા કે તમે આ મને સાત દિવસ કથા સંભળાવીને નિર્ભય કરી દીધો અને હવે હું ભલે મને તક્ષક કરડશે તોય ભગવાનના ધામની અંદર જઈશ કે જ્યાં જવાથી કાયમ માટે આ જન્મ મરણથી મુક્તિ મળી જાય તો જો આ સંતે જે આપ્યું પરીક્ષિતને એ એને કોણ આપી શક્યું હતું દુનિયામાં અચળ પદવી આપી અખંડ સુખ આપ્યું જે દુગા ન આપી શકે કલ્પતરું ન આપી શકે પારસમણી ન આપી શકે ચિંતામણીથી ન મેળવી શકાય એવું એ સંતે આપ્યું એટલા માટે એની મહત્તા એ ગાવામાં આવી છે મૃત્યુના ભયથી તો સંત ઉગારે છે પરંતુ આપણા રોજિંદા પ્રશ્નો એમાંથી પણ એ આપણને જ્ઞાન આપીને સમજણ આપીને સુખિયા રાખે છે સદાશિવ શેઠ નામના એક માલે તુજાર વ્યક્તિ એક હંબાતની અંદર રહેતા હતા અને એમણે સુંદર કોતરણીવાળી કાષ્ઠ નિર્મિત હવેલી બનાવી એનું વાસ્તુ કરવા માટે એમને વિચાર થયો કે આપણે ગોપાળાનંદ સ્વામીને બોલાવીએ ભગવાન સ્વામિનારાયણના આ અષ્ટાંગયોગ સિદ્ધ કરનારા પરમહંસ ખૂબ પ્રતાપી હતા જીવન પણ એવું એમનું પવિત્ર હતું એવા સંતના હાથે આપણી આ હવેલીનું ઉદ્ઘાટન થાય એવી સદાશિવભાઈને ઈચ્છા એટલે આમંત્રણ આપવા માટે તેઓ વરતાલ પધાર્યા અને ત્યાં ગોપાલ સ્વામીને આ વાત કરી સ્વામીએ કહ્યું કે વાસ્તુનું મુહૂર્ત ક્યારે છે કે સ્વામી હજી તો પાંચ સાત દિવસની વાર છે તો ગોપાળ સ્વામીએ કહ્યું કે તો અત્યારથી આપણે ખંભાત જઈને શું કરવું છે તમે અહીંયા અમારી સાથે થોડા દિવસ સત્સંગનો લાભ લો અને પછી આપણે સાથે જ નીકળશું શેઠે પણ વિચાર્યું કે સ્વામીની વાત યોગ્ય છે ને તેઓ રોકાઈ ગયા આ બાજુ બન્યું એવું કે સદાશિવભાઈ આવી સુંદર હવેલી બનાવી એમના કોઈ દ્વેષી હશે એને પસંદ નહીં પડી હોય પ્રમુખ સાંઈ મહારાજ એવું કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ પણ જે આવા ઈર્ષાળું હોય દ્વેષી હોય તો એને કેવી મનોભાવના હોય કે બીજાના દુઃખમાં આપણું સુખ અને બીજાના સુખમાં આપણું દુઃખ કોઈ સુખી થાય તો આવો ઈર્ષાળુ માણસ પોતે દુઃખી થાય કે એને આવું સારું કેમ મળ્યું અને જો એને દુઃખ થાય તો આવે ઈર્ષાળુ પ્રકૃતિવાળો હોય એ સુખી થાય કે બરાબર છે એ જ લાગનો છે તો આવી પ્રકારની એક વિકૃત મનોભાવના જેની હશે તેણે લાગ જોઈ અને હવેલીને આગ ચાંપી દીધી લાકડાની હવેલી એને ભસ્મીભૂત થતાં કેટલી વાર લાગે થોડાક સમયમાં તો એ હવેલીની જગ્યાએ રાખનો ઢગલો થઈ ગયો અને આ દુર્ઘટનાના સમાચાર કોકે ખેપિયા દ્વારા શેઠને મોકલાવ્યા અને એ વખતે એ શેઠ પોતે થોડા ઊંડા ઉતરી ગયા કારણ કે મહેનત કરીને જતનથી આવું કાર્ય કર્યું હોય અને કોઈ લેવા દેવા વિના આવી રીતે એને ધ્વસ્ત નષ્ટ કરી નાખે તો સ્વાભાવિક છે કે માણસને ધક્કો લાગે પરંતુ તે વખતે શેઠે ગોપાળન સ્વામીને કહ્યું કે સ્વામી આપે મને અહીંયા આપની પાસે રોકી કથા વાર્તા સંભળાવી તે બદલ આપનો હું ખૂબ આભાર માનું કારણ કે જો હું ઘેર હોત અને તે વખતે હવેલી બળી ગઈ હોત તો મને એટલો બધો શોખ થાત કે હું એ સહન ન કરી શકત અને હવેલી બળતી હોય એમાં પડતું મૂકીને હું પણ બળી જાત પરંતુ આપે મને અહીંયા ભગવાનના ચરિત્રો સંભળાવ્યા શ્રીજી મહારાજની વાતો સંભળાવી જ્ઞાન વાર્તાનો લાભ આપ્યો એનાથી મને એટલી સમજ આવી છે કે ભલે હવેલી ગઈ તો એ ગઈ પરંતુ આપણે બચ્યા તો બીજી ઊભી થશે શીર સલામત તો પગડિયા બહોત એક પાગડી ગઈ તો બીજી પાગડી આવે જો માથું હોય તો પણ માથું જ ગયું ને સો પાઘડી હોય તો શું કરવાની એટલે આ પ્રકારે એ શેઠના જીવનમાં આવી એક સ્થિરતા એ સંત સમાગમને લીધે આવી